अबुधाबी एरपोर्ट पर हुमलो, एरपोर्ट पर ड्रोन थी कराया छे हुमलो, तो हूथी विद्रोही ए हुमलो कर्यो होवानुं सामे आव्युं छे। तेलना त्रण टैंकर में ब्लास्ट थयो छे, ब्लास्ट पहला जोवा मळ्या हता। ड्रोन हुमला में बे भारतीयोना मौतना समाचार सामे आवी रह्या छे। तो ड्रोन थी हुमलो करवामां आव्यो छे, अबुधाबी एरपोर्ट पर आ हुमलो थयो छे अने जेमां बे भारतीयोना मौत थया छे। तो ड्रोन थी हुमलो करवामां आव्यो छे, तेलना त्रण टैंकर में ब्लास्ट थयो हतो। तो यमनना हुती विद्रोहीए तेनी जवाबदारी लीधी छे। अबुधाबी एरपोर्ट नजीक ड्रोन अटैक करवामां आव्यो छे। युनाइटेड अरब अमीरात में अबुधाबी एरपोर्ट नजीक ड्रोन अटैक थयो छे। यमनना हुती विद्रोहीए आ हुमलानी जवाबदारी लीधी छे। यूएई में अधिकारीए अबुधाबी में विस्फोट और आग लगाड़वानी बात करी हती ने साथे जेम पण कह्युं के ड्रोन अटैक होई शके छे, ड्रोन थी हुमलो करायो छे। अबुधाबी पोलीसे कह्युं छे के मुसाफा इंडस्ट्रीयल एरिया में ऑइलना त्रण टैंकर्स नी पासे आ विस्फोट थयो छे। राधनपुरना सीनार गामे चौधरी समाज द्वारा सन्मान समारोहमां कोरोना भूलाई गयो छे। राधनपुरना सीनार गामे आवेल लाखणेश्वर महादेव मठमां योजायो हतो सन्मान समारोह। चौधरी समाज द्वारा चूंटायेला सरपंचो, तालुका पंचायत सदस्यो तेमज मार्केटना चेरमेनोना सन्मान समारोहमां भूलायो कोरोना। पूर्व आरोग्य मंत्री शंकर चौधरीनी हाजरीमां कोरोना भूलायो हतो। सन्मान समारोहमां कोरोना गाइडलाइननो भंग जोवा मळ्यो छे। समारंभमां सोशियल डिस्टन्स तेमज मास्कनो पण अभाव जोवा मळ्यो छे। सन्मान समारोहमां मोटी संख्यामां जनमेदनी उमटी हती। वत्ता कोरोना संक्रमण वच्चे आ सन्मान समारोह योजायो अने त्यां मोटी संख्यामां भीड एकठी थई। અને હવે વાત કરીશું વિજય સુવાડાની કે જેઓ ભાજપમાં જોડાયા। જાણીતા લોકગાયક વિજય સુવાડાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે। આપમાં જોડાયાના 7 મહિનામાં જ સુવાડા રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે। 22 જૂન 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાડાએ ભાજપનો ખેસ આજે ધારણ કર્યો છે। વિજય સુવાડા ભાજપમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા। ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાડાએ કહ્યું છે કે હું મારા ઘરે પરત ફર્યો છું, આજનો દિવસ મારા માટે ખૂબ જ અમૂલ્ય છે, મારો પરિવાર 3 પેઢીથી ભાજપ સાથે જોડાયેલો છે, રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છે, ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી, હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી અને લોકોની સેવા કરીશ। તો આ તરફ સી આર પાટીલે કહ્યું કે વિજયભાઈ સુવાડા આજે ભાજપમાં જોડાયા છે, ફરીથી ઘરે પાછા આવ્યા છે, એ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા અને આજે હું તેમનું સ્વાગત કરું છું। રાતનો ભૂલેલો દિવસે આવ્યો છું અને પોતાના ઘરે પાછો ફર્યો છું। આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મંચ ઉપર જેટલા પણ વડીલો ઉપસ્થિત છે, મારા સંતગણ, મારા સમાજના વડીલો જેટલા પણ ઉપસ્થિત છે, દરેકના ચરણોમાં મારું શિષ નમાવું છું અને આજે મને લાગે છે કે પોઝિટિવ વાઇબ્સ જે પ્રમાણે એક સકારાત્મક અને જે પ્રમાણે આજનું જે વાતાવરણ, આજનું જે માહોલ છે મારી જિંદગી માટે ખૂબ અમૂલ્ય છે। ગુજરાતની જનતાને અને મીડિયા મિત્રોના મારફતે એવું કહેવા માંગુ છું કે મારી 1 પેઢીની પણ 3 પેઢી સુધી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે મારું કુટુંબ, મારો પરિવાર, મારો સમાજ કરેલી છે। આ પાર્ટી મારા સમાજને, મારા પરિવારને, મારા કુટુંબને ઘણું બધું આપ્યું છે અને માનનીય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદી એમની વિચારધારા સાથે તો હું નહીં પરંતુ આજે 5 વર્ષનું બાળક પણ એમનું હાર્ડકોર ફેન હોય અને હું એમાં કોઈ નવી વાત નથી છું। આજે શ્રી વિજય સુવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં એમણે પ્રવેશ લીધો છે, એમના કહેવા મુજબ જ
ઘર વાપસીનો કાર્યક્રમ છે, પોતાના ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જોડાયા એના પહેલા પણ મને મળ્યા હતા, પરંતુ કેટલાક લોકો જે ભ્રમ ફેલાવે છે, ભ્રમમાં કદાચ આવી ગયા અને પછી એમને પણ લાગ્યું કે મારો આ રસ્તો નથી. અને એ જે કલાકાર તરીકે જે લોકો એમને ચાહે છે, એમનામાં જે વિશ્વાસ મૂકે છે, એમનો વિશ્વાસ તૂટે છે એવું અમને લાગ્યું. અને અમે ફરીથી પાર્ટીમાં આવવાનો પ્રસ્તાવ મૂક્યો અને એમને સરસ સ્વીકાર્યા છે. તો આ મામલે જ કોંગ્રેસે સુવાડા પર પ્રહાર કર્યા છે કે સુવાડા બી ટીમમાંથી એ ટીમમાં ગયા છે. જયરાજસિંહના આ પ્રહાર છે. જાણીતા કલાકાર વિજયભાઈ સુવાળા હમણાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. કોઈપણ વ્યક્તિને એની અભિવ્યક્તિ છે, કોઈપણ પક્ષમાં જઈ શકે. પરંતુ આમ જોવા જઈએ તો એ માત્ર બી ટીમમાંથી એ ટીમમાં ગયા છે. વિજયભાઈ એવું કહે છે કે ત્રણ પેઢીથી મારો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં છે. અરે ભાઈ, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયે જ એક પેઢી થઈ છે, ત્રણ પેઢી તો થઈ પણ નથી, તો ક્યાંથી જોડાયો છે? અને વાત કરીશું ભરતીમાં ઠગાઈની. તો નોકરીની લાલચ આપી અને ઠગાઈનો કેસ કૃષ્ણાના પરિવારે છેડો ફાડ્યો છે. અમારે કૃષ્ણા સાથે કોઈ જ લેવા દેવા નથી, પરિવારનું કહેવું છે. કૃષ્ણા મૂળ જૂનાગઢની રહેવાસી છે. કૃષ્ણા હાઈ પ્રોફાઇલ જીવન જીવવાની ટેવ ધરાવતી હતી. 2008માં કૃષ્ણાએ વિદેશમાં જવા માટે સમીર શાહ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેના સમીર શાહ સાથે છૂટાછેડા પણ થઈ ગયા હતા. પરંતુ હવે જ્યારે ભરતી કૌભાંડમાં તેનું નામ આવ્યું છે, ત્યારે કૃષ્ણાનો પરિવાર કહી રહ્યો છે કે અમારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. મેં એની અરે મરવાનો વ્યવહાર નથી મારે એની અરે. એ મરી જાય તો અમારા માટે કંઈ છે નહીં વર્ષો થયા, અને અમારે એની એક રૂપિયાની કોઈ ઇન્કમ નથી ભાઈ. અમારે એકાઉન્ટમાં કંઈ પૈસા નથી આવતા. તમે આ કદાચ આજનું પ્રકારનું આજના હિસાબથી કહું છું, કારણ જે એને કર્યા છે. હવે એના એની આ હું એમ કહું છું કે એની જીવન છે ને અયાસીવાળું જીવન હતું, બરોબર છે. એને લાઇફસ્ટાઈલ હાઈફાઈ હિરોઈન કરતાં પણ હાઈ લાઇફસ્ટાઈલ જીવી હતી. એટલે અમે પરિવારમાંથી મારા એક બે ઉઘરાણીઓ માટે અમારા ઘરે પણ એના આવેલા છે રાજકોટના કોઈ માણસો. અમે કીધેલું છે એને કે ભાઈ અમારે એની અરે કોઈ પણ જાતની લેવા દેવી છે નહીં. અમે ઓન પેપર વ્હાઇટ પેપરથી જીવીએ છીએ. આ એક પરિવારમાં આવું પાત્ર ક્યારેક ઘણાના ઘરે આવું જાગે છે ભાઈ. એક અમારા પરિવારમાં પણ હશે આવું અમારા નસીબમાં સાંભળવાનું. એટલે આ પરિવારમાં જાગેલું છે એક આવું, તો અમારે એની અરે કોઈ નિસ્બત નથી ભાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવેલ સી પ્લેનની સેવા છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. સી પ્લેનની સેવાએ ન માત્ર ગુજરાતના પરંતુ દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે કુતૂહલ સર્જ્યું હતું અને લોકો સી પ્લેનની સફર કરવા આતુર હતા. જોકે મેન્ટેનન્સ માટે સી પ્લેન ગયું એ ગયું, ત્યારબાદ આવ્યું જ નથી. નર્મદા ખાતે સી પ્લેન માટેના વોટર એરોડ્રામને રિનોવેટ કરી અને નવો રંગરૂપ તો અપાયો, પરંતુ લોકોમાં એક જ ચર્ચા છે કે સી પ્લેન ક્યારે પરત ફરશે. યુનિટી બન્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવવા માંડ્યા. ત્યારબાદ સરકાર દ્વારા જે પ્રવાસીઓ છે જેને માટે અનેક સુવિધાઓ કરવામાં આવી, જે મોટર માર્ગ છે, રેલ માર્ગ છે અને જે જળ માર્ગ એટલે કે જે સી પ્લેનની સુવિધા પણ અહીં ચાલુ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી સી પ્લેનની સુવિધા બંધ છે. હાલ જે વોટર એરોડ્રામ છે એ વોટર એરોડ્રામનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને ફેન્સિંગ પણ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો તેમ કે ફેન્સિંગથી માંડી અને રિનોવેશન વોટર એરોડ્રામનું કરવામાં આવ્યું છે. પરંતુ એક વર્ષથી બંધ સી પ્લેન હવે ક્યારે શરૂ થશે એ પ્રવાસીઓ પણ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે જો શરૂ થાય તો પ્રવાસીઓને સગવડ મળી શકે. પરંતુ એક વાત તો નક્કી છે કે જ્યારે વોટર એરોડ્રામને રિનોવેશન કરી નવો લુક આપવામાં આવ્યો, પરંતુ સી પ્લેન ક્યારે શરૂ થશે એ પ્રશ્ન છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. બનાસકાંઠાના પાલનપુર નજીક નવો આકાર પામનાર બાયપાસ રોડનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ ત્રણ ગામના લોકોએ આવેદન પાઠવ્યા બાદ વધુ સાત ગામના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા છે. અગાઉ પાસ થયેલ બાયપાસ રોડ જ મંજૂર રાખવા ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી આપી છે. તમામ ખેડૂતો, આજુબાજુના 8-10 ગામોના ખેડૂત ભાઈઓ, કલેક્ટર સાહેબને અને વિવિધ અધિકારીઓને
જે બાયપાસ બને છે એ બાયપાસના અંતર્ગત આવેદનપત્ર આપવા માટે આવેલા છે, તો અમારો દરેક સાહેબને નમ્ર વિનંતી છે અને સરકારને પણ નમ્ર વિનંતી છે કે જૂના સર્વે પ્રમાણે જો આ બાયપાસ કાઢવામાં આવે તો અમારા ખેડૂતો તેમના ખેતીના માંથી બચી શકે એમ છે, તો આટલું કરવા અમારી સર્વેને અમારી વિનંતી છે. નવસારીના ચીખલી તાલુકામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી વ્યક્તિનું મોત થયું છે. ટાંકલ ગામે મોડી રાત્રે પોતાના ઘરે જઈ રહેલ વ્યક્તિ અચાનક જ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો અને સવારે ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ સૂત્રાપાડા બંદરના માછીમારનું પાકિસ્તાની જેલમાં મોત થયું છે. જયંતિ કરશન સોલંકી નામના માછીમાર, જે મૂળ દીવના વણાકબારાના રહેવાસી છે, જેનું ગત વર્ષે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ભારતીય જળસીમા નજીકથી અપહરણ કર્યું હતું. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. માછીમારના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે અને આજે માછીમારના મૃતદેહને વાઘા બોર્ડર પર સોંપવામાં આવશે. ફિશરીઝ વિભાગની ટીમ મૃતદેહનું કબજો લઈ સૂત્રાપાડા ખાતે લઈ આવશે. તો અરવલ્લી જિલ્લામાં બેદરકારીના કારણે યુવકનું મોત થયું છે. મેઘરજના ઉંડવામાં ડીજેના વાહન પરથી યુવક નીચે પટકાતા મોત થયું છે. ડીજેના સાઉન્ડ સિસ્ટમ પર બેઠેલ યુવક વૃક્ષ સાથે અથડાયો હતો. તો ડુંડવાડા ગામના યુવકનું મોત થયું છે. ડુંડવાડા ગામના કલ્પેશભાઈ ડામોરનું મોત થયું છે. ઘટના મોબાઈલમાં કેદ થઈ છે અને ઘટનાના આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. તો ડીજે સિસ્ટમ જે વાહન હતું તેના ઉપર એ યુવક બેઠો હતો, ઝાડ સાથે અથડાયો અને તેનું મોત થયું છે. ભરૂચના અમોદમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બે મહિનાથી પોલીસને ચકમો આપી રહેલ આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. 8 નવેમ્બરના રોજ ખેતરમાં લાકડા વીણવા ગયેલ સગીરા પર 24 વર્ષીય વસંત રાઠોડે દુષ્કર્મ ગુજાર્યું. ભરૂચ એસપી સહિત તેમની ટીમે સતત 2 મહિનાથી દરેક પહેલું ચકાસી આખરે આરોપીને ઝડપી પાડ્યો છે અને આ માટે તેમણે 1000 કરતાં પણ વધારે મોબાઈલ ધારકોની તપાસ કરી તેમજ 200થી પણ વધુ લોકોની પૂછપરછ કરી હતી. આરોપીએ પોલીસને ગુમરાહ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ આખરે તે પોલીસ સકંજામાં આવી જ ગયો. ભાણ તથા આજુબાજુના ગામના 200થી વધારે લોકોને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલી, શકમંદોને ચકાસવામાં આવેલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 1100થી વધારે મોબાઈલ ધારકોને પૂછપરછ કરવામાં આવેલ. તપાસમાં તમામ આપને પુરાવો મળતા આપણે LCBની ટીમે એને અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. પોલીસ વિભાગની ભરતીમાં પોલીસ કર્મચારીઓના બાળકોને પરીક્ષા લક્ષી શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા ઓનલાઈન ભણતરની વ્યવસ્થા કરાઈ છે. ગુજરાત પોલીસ દ્વારા ખાનગી ક્લાસીસની મદદ લઈ અને પરીક્ષા લક્ષી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓના બાળકોની શારીરિક કસોટી પાસ કરનાર લોકોને માહિતી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મંગાવવામાં આવી હતી અને બાળકોને ક્લાસીસ દ્વારા એક એપ્લિકેશન આપવામાં આવી છે. જે એપ્લિકેશનમાં પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ મટીરીયલ આપવામાં આવે છે અને જેમાં અલગ અલગ ફેકલ્ટી દ્વારા વિડીયો મારફતે જે તે વિષય ઉપર ક્રમશઃ માહિતી આપવામાં આવે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 7500થી પણ વધુ પોલીસ કર્મીઓના બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. આદર્શ ઓનલાઈન એજ્યુકેશન એક બહુ રિસ્પેક્ટેડ જીપીએસસી અને ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ્સના ક્લાસીસ ચલાવે છે અને એના ફેકલ્ટી ખૂબ જ અનુભવી છે. એટલા માટે અમે એમની મદદ માંગી કે આજે નવી એક્ઝામ્સ આવે છે LRD અને PSI માટેની, તો એમાં પોલીસ પરિવાર માટે એ લોકો યોગદાન કરે. તો એ લોકોએ બહુ ખૂબ જ આ એક સારો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો. ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ લયા વગર પોલીસ પરિવારના લાઈન બોયઝ અને લાઈન ગર્લ્સ માટે ફ્રીમાં PSI અને LRD એક્ઝામનું પ્રિપરેશન એ લોકોએ ચાલુ કરી છે, જે ઓનલાઈન એપ દ્વારા એ લોકો ઘરે જ બેઠા કરી શકે છે. એકચ્યુઅલી શ્રી અમિત વસાવા સાહેબ, જે DCP સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે છે, તેમણે સૌથી પહેલાં અમને આવી રીતે એક પ્રોજેક્ટની અંદર ચર્ચા કરી કે ઓનલાઈન એજ્યુકેશનના સાથે અમે સંકળાયેલા છીએ તો કેમ આ બધા પોલીસ
પરિવારના જે વિદ્યાર્થીઓ હોય કે જે લોકો ઓલરેડી અત્યારે હાલ પોલીસમાં કામ કરી રહ્યા છે, તેમના બાળકો જે આ બધી પરીક્ષાઓની તૈયારી કરે છે, એમને આપણે ઓનલાઈન એજ્યુકેશન આપી શકીએ તો એવો કંઈ પ્રોજેક્ટ કરી શકાય કે કેમ, અને કેવી રીતે એને આપણે પૂરું કરી શકીએ? તો અમારી એ બધી બાબતો અંગે ચર્ચા થઈ અને એક ટ્રાયલ પ્રોજેક્ટ તરીકે અમદાવાદના અંદર અમે આ પ્રોજેક્ટ શરૂઆત કરી અને બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમાં જોડાયા અને સક્સેસફુલી અમે એ વસ્તુને રન કરી. એ ટ્રાયલ પ્રોજેક્ટ હતો અને હવે અમે એ વસ્તુને ગુજરાત લેવલે લઈ ગયા છીએ. બનાસકાંઠાના ડીસા પાસેથી બે દિવસ અગાઉ થયેલી કાર લૂંટનો ભેદ ઉકેલાયો છે. ડીસાથી માલગઢ તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર પર બાઇક પર આવેલ ત્રણ લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને ડ્રાઈવર સાથે ઝપાઝપી થઈ હતી. કાર લઈ અને લૂંટારૂઓ ભાગી છૂટ્યા. લૂંટના પગલે જિલ્લા એલસીબી અને ડીસા તાલુકા પોલીસ હરકતમાં આવી ચક્રો ગતિમાન કર્યા, જેના પગલે ત્રણે આરોપીઓને ઝડપી લઈ અને લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓમાં એક હિસ્ટ્રી શીટર ગોવિંદસિંહ પણ સામેલ છે. તો હાલ પોલીસે તમામની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછ કરતા આ રૂટ કોણે કરેલી તેની પણ માહિતી મળે. તેના પણ આરોપી નામ છે ગોવિંદસિંહ બચુસિંહ, કે જે હિસ્ટ્રી શીટર છે. હમણાં જ એક અન્ય ગુનાઓમાંથી પણ એ બહાર આવેલ છે, તેની પણ અટક કરવામાં આવેલ છે અને 3 લાખ રૂપિયાની સ્વિફ્ટ ગાડીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. ગાંધીનગર સીઆઈડીમાં ફરજ બજાવતા પોલીસ જવાનની આત્મહત્યા મામલે સુસાઇડ નોટ મળતા નવો વળાંક આવ્યો છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા અને મૂળીના સરાગામે રહેતા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હતી અને જેની સુસાઇડ નોટ મળી આવતા પરિવારે પોલીસને સોંપી છે. સુસાઇડ નોટમાં અંગત પળોનો વિડીયો ઉતારી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. સુરેન્દ્રનગર પોલીસે મામલાની ગંભીરતા જોઈ અને વધુ તપાસ હાથ ધરી છે. મરણ જતા પહેલા તેમને એક ચિઠ્ઠી લખેલી હોવાનું તેમના કુટુંબના વ્યક્તિઓએ રજૂ કરેલી છે. આ ચિઠ્ઠીમાં આઈબીમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કરેલ છે. હાલ અમને મરણ જનારની જે ચિઠ્ઠી છે તેમના કુટુંબના વ્યક્તિઓએ રજૂ કરેલી છે. તેમની ગંભીરતા મુજબ ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડો બ્રેક બાદ. અને હવે જોઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારની 121 દિવસના સુશાસનની કામગીરીની એક ઝલક. 13 સપ્ટેમ્બર 2021, શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રામાં પોતાને સેવાનું નિમિત્ત માત્ર માનતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે સહેજ સરળ અભિગમને જ કાર્યરીતિ બનાવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસના નવા આયામો સર કરવા પરિશ્રમ યાત્રાનો પ્રારંભ કર્યો. મહામારીની મુશ્કેલીઓ વચ્ચે પ્રગતિના પંથમાં પડકારો ઘણા હતા, પરંતુ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન, ગુજરાતના નાગરિકોના પ્રચંડ પ્રેમ અને સાથીદારોના અથાગ પુરુષાર્થથી ગુજરાતે 121 દિવસમાં ઉન્નતિની નવી કેડી કંડારી છે. કોરોનામાં સૌની સુરક્ષા માટે સઘન રસીકરણ હાથ ધરાયું. અંદાજે 10 કરોડ જેટલા વેક્સિન ડોઝ અપાયા. નવા ઓક્સિજન પ્લાન્ટ્સનું નિર્માણ કર્યું. બિનચેપી રોગોના વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે સમગ્ર રાજ્યમાં દર શુક્રવારે આરોગ્ય કેમ્પ યોજવાની શરૂઆત કરી. રાજ્યના 12 લાખ બાળકોને ન્યુમોનિયા તેમજ મગજના તાવ સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવામાં આવી. આરોગ્યને લગતી તમામ સેવાઓની જાણકારી લોકોને આંગળીના ટેરવે મળતી થાય તે માટે નવું ડેશબોર્ડ તેમજ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન સમરસ ગ્રામ પંચાયતોને ₹63 કરોડનું અનુદાન આપ્યું. જનહિતલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયા. સેવા સેતુના 7મા તબક્કામાં 71 લાખથી વધુ અરજીઓનો નિકાલ કર્યો. કોરોના કાળમાં કોઈ ભૂખ્યું ન રહે તે માટે 1 લાખ પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવામાં આવી. જમીનને બિન ખેતીની મંજૂરી બાદ બાંધકામની સમય મર્યાદા દૂર કરાઈ. નિયત સેવાઓમાં એફિડેવિટને બદલે સેલ્ફ ડિક્લેરેશન માન્ય રાખવાનો નિર્ણય કરાયો. દિવ્યાંગોને મળતું પ્રમાણપત્ર તેમજ એસટી બસની મુસાફરીનો પાસ આજીવન માન્ય રાખવાનો નિર્ણય કરાયો. મહિલાઓના સ્વાવલંબન માટે સ્વ સહાય જૂથોને લોન આપવાની કાર્યવાહી શરૂ કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવ્યા.
રાજ્યમાં 40 લાખથી વધુ બાળકો, સગર્ભા તેમજ ધાત્રી માતાઓને પોષણયુક્ત ટેક હોમ રાશન અપાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા આવાસોનું નિર્માણ, ફાળવણી અને મંજૂરી વેગવંતી બનાવી. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અભિયાન હેઠળ 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરવાનું આયોજન કરાયું. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આદિજાતિના અંદાજે 85 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ જેવા લાભ અપાયા. જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ₹75 કરોડની સહાય આપવામાં આવી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાના સફળ આયોજન થકી વિકાસ કાર્યોના વિક્રમો સર્જ્યા. ઈ ગ્રામ વિશ્વ ગ્રામ કેન્દ્ર પરથી મળતા આવક પ્રમાણપત્રોની માન્યતા 1 વર્ષથી વધારીને 3 વર્ષ કરાઈ. નલ સે જલ યોજનાના અમલીકરણમાં પણ આપણી ગતિ છે તેજ. આ અંતર્ગત 100% નલ સે જલ મેળવનાર રાજ્યોનો 6ઠો જિલ્લો બન્યો વડોદરા. વડાપ્રધાનના પ્રાકૃતિક ખેતી અભિયાનની શુભ શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. આપણો ડાંગ જિલ્લો 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરાયો છે. અતિવૃષ્ટિ સમયે પ્રથમ તબક્કામાં ₹546 કરોડ અને બીજા તબક્કામાં ₹531 કરોડનું રાહત પેકેજ અપાયું. નવી 18 ટીપી સ્કીમ મંજૂર કરાઈ. સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં ₹607 કરોડના 124 વિકાસ કાર્યો મંજૂર કરાયા. ગૃહ વિભાગની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સરકારી ભરતીની વય મર્યાદામાં 1 વર્ષની છૂટ આપવામાં આવી. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સચિવાલય ખાતે જન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. સરકારની તમામ પ્રક્રિયાઓને પેપરલેસ બનાવવાના લક્ષ્ય સાથે પારદર્શિતા અને કાર્યદક્ષતામાં વધારો કરતી ઈ સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી. ગુજરાતી માટે ગર્વની વાત એ છે કે સુશાસન સ્પર્ધાના કમ્પિટિટિવ રેન્કમાં ગુજરાતને સમગ્ર દેશમાં મળ્યું છે પ્રથમ સ્થાન. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શૃંખલા અંતર્ગત દેશભરમાં અને અનેક દેશોમાં ગુજરાતના વિકાસની ગતિ પહોંચી અને ફળ સ્વરૂપે 135 જેટલા MOU થયા. ઔદ્યોગિક વસાહતોમાં નવા પ્લોટ અને શેડ્સની ફાળવણી થઈ. આપણી ગતિ અને શક્તિનું પ્રમાણ એ છે કે લોજિસ્ટિક્સની કાર્યદક્ષતાને પ્રમાણિત કરતા ભારતના લીડ્સ ઇન્ડેક્સમાં ગુજરાતને મળ્યું પ્રથમ સ્થાન. તારાપુર વાસદ નવો 6-લેન માર્ગ ખુલ્લો મુકાયો. રેલવે ફાટકો દૂર કરવા 30 નવા બ્રિજના કાર્યો મંજૂર કરવામાં આવ્યા. નવા 13 બસ સ્ટેશનના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાતના નવા નગરોને પણ પરસ્પર હવે હવાઈ માર્ગે જોડવાનો ઐતિહાસિક નિર્ણય કરાયો. ગરીબોના ઝૂંપડા પણ ઝળહળે એવા અભિગમ સાથે ઝૂંપડાઓમાં વીજ જોડાણ અપાયા. પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ₹7નો ઘટાડો કરાયો. ગુજરાતમાં નાર્કો રિવોર્ડ પોલિસીનો અમલ શરૂ કરાયો. સાયબર ક્રાઇમ અને જનજાગૃતિ ફેલાવવા સાયબર સેફ મિશન લોન્ચ કરવામાં આવ્યું. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે પદગ્રહણ કર્યાના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિનો પડકાર આવ્યો. સરકારે તાત્કાલિક રાહત અને સહાય આપી તેમજ સહાયમાં વધારો પણ કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌના સાથ, સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી સૌના વિકાસ માટે પરિશ્રમ આદર્યો છે. કોરોનાની આ મહામારીના સમયમાં આપણે વધુ સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. આપણી અને આપણા પરિવારની સુરક્ષા પણ જાળવવાની છે અને વિકાસ યાત્રાને આગળ પણ ધપાવવાની છે. આવો આપણે સૌ જનહિતની આ પરિશ્રમ યાત્રામાં આપણું યોગદાન આપીએ અને આપણા ગુજરાતને સફળતાના નવા શિખરે લઈ જઈએ. 121 દિવસ સુશાસનના, જનસેવાની, પરિશ્રમ યાત્રાના.